मुंबई थी आवेला एक परिवारे ब्लेक मां टिकट खरीदवानो वारो आव्यो छे। समाचार सामे आवी रह्या छे, मुंबई ना परिवारे ब्लेक मां टिकट खरीदवी पड़ी छे। ऑफलाइन टिकट नी आशाए आ परिवार छे ते अमदावाद खाते आवी पहोंच्यो हतो, त्यारे ब्लेक मां टिकट खरीदी अने मैच जोवानो आ परिवार छे तेने वारो आव्यो छे। मुंबई ना परिवारे 34,000 मां एक टिकट खरीदी होवानुं सामे आवी रह्युं छे। परिवारे बे टिकट 34,000 मां खरीदी छे। समाचार सांभळी रह्या छे, वर्ल्ड कप ने लई मुंबई थी एक परिवार छे ते वर्ल्ड कप नी फाइनल मैच निहाळवा माटे अमदावाद खाते आवी पहोंच्यो हतो, त्यारे तेओने ब्लेक मां टिकट खरीदवानो वारो आव्यो छे। ऑफलाइन टिकट नी आशाए आ परिवार छे ते मुंबई थी अमदावाद खाते आवी पहोंच्यो छे, परंतु तेओने टिकट न मळता आखरे ब्लेक मां टिकट खरीदी अने मैच जोवानो वारो आव्यो छे। ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મહાજંગ જોવા માટે થઈને બોમ્બેથી એક ફેમિલી આવ્યું છે અને આ ફેમિલીને ટિકિટ નહોતી મળી। હવે આટલા બધા લોકો જ્યારે ટિકિટની ખરીદી કરતા હોય છે ત્યારે ઘણા બધા એવા લોકો પણ હોય છે જેમને ઓનલાઈન ટિકિટ નથી મળતી, ત્યારે ઓફલાઈન ટિકિટની આશાએ તેઓ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા અને તેઓએ ઘણો સંઘર્ષ કર્યો। ત્યારબાદ તે લોકો ત્રણ જણા છે ફેમિલીમાં અને એમને ફાઇનલી બે ટિકિટ મળી ગઈ છે। પહેલા એમની જોડે વાત કરીશું। પહેલા તો ટિકિટ નહોતી મળી, એક નિરાશા હતી, પરંતુ બે ટિકિટ તમને મળી છે, પહેલા તો કેવું લાગી રહ્યું છે? યા વી આર સો હેપી ટુ ગોટ ટુ ટિકિટ્સ, બહુ સારું લાગ્યું, પણ વી આર સર્ચિંગ વન મોર ટિકિટ ફોર માય સેલ્ફ, લાઈક માય હસબન્ડ એન્ડ માય સન ધે બોથ ગોટ ટુ ટિકિટ્સ, નાઉ આઈ એમ સર્ચિંગ ફોર માય સેલ્ફ। બે ટિકિટ ખરીદવી એટલે કોઈ ચમત્કાર જેવું જ કહી શકાય આજ રહી છે। ગોડ ઇઝ ગ્રેટ, ગોડ ઇઝ ગ્રેટ, યુ આર ધ થિંગ નો, સો ધેટ્સ ઓલ। ઓફલાઈન ટિકિટ મળી, પહેલા તો કેટલું બાર્ગેનિંગ કર્યું ને કોના થકી મળી? દે વર ઓફરિંગ ઇન ફર્સ્ટ 30,000 બોલ્યા, પછી 25, ધેન દે કેમ ઓન 17,000 ઉપર આવ્યા, એન્ડ ધેન વી ગોટ ઇન 17,000 ટુ ટિકિટ્સ ફોર 17+17। 17,000 ની એક ટિકિટ એમણે ખરીદી છે, એવી રીતે 17,000 ની બે ટિકિટ ખાસ કરી છે અને હજુ એક ટિકિટ ની એમને રિક્વાયરમેન્ટ છે। એમના હસબન્ડ જે છે એ ટિકિટ નું અરેન્જમેન્ટ કરવા માટે ગયા છે, ઓફલાઈન ટિકિટ પણ વેચાતી હોય અને ઓફલાઈન ટિકિટ જે લોકોને ના જોઈતી હોય તે લોકો આપતા હોય છે, પરંતુ 17,000 ની એક ટિકિટ એમણે ખરીદી છે, બે મળી ગઈ છે। એમનો સન છે, એની જોડે વાત કરીશું। પહેલા ક્રિકેટ તો કેટલો પ્રેમ છે, ટિકિટ નહોતી મળી અને મળી ગઈ, કેવું લાગે છે? મને તો બહુ ગમે ક્રિકેટ, હું બચપનથી ક્રિકેટ રમતો આવ્યો છું, સ્કૂલ ટીમ માટે ને ઘરે સોસાયટીમાં, તો હું તો સ્ટાર્ટમાં બહુ સેડ હતો કે નહોતી મળતી, બટ પછી જયારે બે ટિકિટ મળી તો હવે રિલીફ છે। ફેમિલીમાં ત્રણ જણા છો, બે ટિકિટ મળી, એક નહીં મળે તો શું કરશો? ખબર નહીં, હવે જોશું, મોસ્ટલી તો નહીં મળે તો પછી બે લોકો અંદર વયા જશું ને તો પછી બંને કાઢી નાખશું, કેમ કે આટલું દૂરથી આવીને બે લોકો અંદર એક બહાર રહે તો આટલું પોઈન્ટ નથી ને। ઘણા લોકો ટિકિટ જે છે તે મોંઘા ભાવે વેચી રહ્યા છે, 50,000 સુધીની ઓફર થઈ હતી, શું કહેશો? ઈ બહુ ખબર નહીં શું બોલવાનું હવે એવા પ્રાઇસ, અમારા લોકોને તો એક એક ટિકિટ 1 લાખ, 2 લાખ, 1.5 લાખની વિકાય છે, મને ખબર છે લોકોએ ખરીદી છે 2 લાખની, તો ઈ આટલું ક્રેઝી અમાઉન્ટ ખબર નહીં, બટ આટલું લોકોને ઇન્ડિયામાં ક્રેઝ છે ક્રિકેટ માટે, સો પીપલ આર રેડી ટુ પે। જે ઘણા બધા લોકો એવા હોય છે જેમને ટિકિટ નથી મળતી હોતી અને અહીંયા ઘણા એવા લોકો પણ છે જે ટિકિટની કાળાબજારી કરી રહ્યા છે અને ટિકિટ જે છે 1-1 લાખ સુધીની ઓફર આપી રહ્યા છે। અમારી હાજરીમાં જ એક વ્યક્તિએ 50,000ની ઓફર કરી છે, એટલે અત્યારે હાલ જે લોકોને ક્રિકેટ જોવી જ છે એ તો કોઈ પણ કહેવાય છે કે પૈસા આપવા તૈયાર થઈ જાય છે, અને આ જે ફેમિલી છે એમણે 17,000ની એક ટિકિટ બે ટિકિટ ખરીદી, એટલે 34,000 તો એમણે પે કરી દીધા છે અને હજુ એક ટિકિટના જુગાડની આશામાં હજુ પણ અહીંયા સ્ટેડિયમની બહાર તેઓ અહીંયા રોકાયા છે અને તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બીજી એક ટિકિટ મળી જાય। તો ઘણા એવા લકી લોકો પણ હોય છે જેમને ટિકિટ મળી જતી હોય છે અને આજની આ જે ભવ્યથી અતિ ભવ્ય જે મેચ છે, જે મહાજંગ થઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની વચ્ચે, તે જોવા માટે તેને ખાસ આ ફેમિલી જે છે તે બોમ્બેથી આવ્યું છે અને ફાઇનલી તેમને જયારે ટિકિટ મળી ગઈ છે ત્યારે એક ખુશી પણ તેમના ચહેરા પર જોવા મળી રહી છે। કેમેરા પર્સન નીતિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।